નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શો જીવન નિરંતરમાં. મિત્રો, મને ઘણીવાર એવું થાય છે કે હું મહિલા તરીકે કેટલું બધું કામ કરું છું. સવારે વહેલી ઉઠું છું, ટિફિન કરું છું, છોકરાઓને સ્કૂલ માટે તૈયાર કરું છું, બસ માટે મૂકવા જઉં છું, બીજા ઘરના અન્ય બધા કામો. તો મને કસરતની શું જરૂર છે, યોગ કરવાની શું જરૂર છે? પણ ના, આ માન્યતા ખોટી છે. યોગની એક સાચી રીત છે, સાચી પદ્ધતિ છે, જેના વિશે વાત કરશે યોગ થેરાપિસ્ટ હેતલ દેસાઈ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ફરી પાછી આવી ગઈ તમારી સમક્ષ યોગની વાતો કરવા માટે. મેં ભાઈબંધો હતા, એમાં એક છોકરો મોટો હતો ને એક નાનો હતો. મને જ્યારે ગામના પાદરે ફરવા ગયા, ખેતરોમાં ફરવા ગયા, ત્યાં એક કૂવો હતો. એમને થયું કે આ કૂવો તો આપણે ક્યારેય જોયો જ નથી, ચલો જોઈએ કેટલો ઊંડો છે. નાના છોકરાએ કીધું કે નાના, એવું બધું નથી કરવું, રહેવા દે, આપણે કંઈ જોવું નથી. મોટો છોકરો કહે, ના યાર, કંઈ નહીં થાય, તને ને મને તરતા તો આવડે જ છે, ચાલને આપણે ઝંપલાઈએ. એટલે નાનો છોકરો કહે કે ના ભાઈ, એવું ના કરી શકે, એટલો ઊંડો છે, અંદર કંઈ હોય તો શું થાય. બહુ જ મૂંઝવણ ને ચર્ચાઓ બાદ પહેલાં મોટા છોકરાએ તો ઝંપલાઈ દીધું ને પડ્યો અંદર. અને પડ્યો અંદર પછી એણે બૂમ પાડી કે યાર, આ તો બહુ જ ઊંડો છે, હવે હું બહાર કેવી રીતે આવીશ. એટલે નાનો છોકરો કહે કે હવે હું તને બહાર કેવી રીતે કાઢીશ, મૂંઝાયો. પેલો કહે, ના તું કંઈ પણ કર, મને બહાર કાઢ. એટલે નાનો છોકરો વિચારો માંડ્યો કે શું કરું શું કરું, આજુબાજુ દોડવા માંડ્યો. એક ખેતરમાં ગયો, ખેતરમાં એક દોરડું મળ્યું. એને દોરડું તો મળ્યું, પણ દોરડાથી થાય શું? એ તો બહુ જ નાનો હતો. એને થયું કે ના, મને દોરડું મળી ગયું છે ને, હવે કંઈક રસ્તો તો નીકળશે. એટલે એ કુવા પાસે આવ્યો. કુવા પાસે કીધું કે જો હું આ દોરડાનો એક છોડો નાખું છું, તું પકડજે બરોબર, હા હું તને ખેંચું છું. એટલે મોટો છોકરો કહે કે તું મને ખેંચવાનો છે, ફટાફટ તું મને કર, નહીં તો હું પાણીમાં ડૂબી જઈશ. એટલે પછી પેલો નાનો છોકરો તો ખેંચવા માંડ્યો, જોર લગાવીને ખેંચવા માંડ્યો. ખેંચ્યો 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 ને પેલો છોકરો બહાર આવી ગયો. પછી બંને જણા આવ્યા અને ગામમાં ગયા અને ગામમાં વાત કીધી કે આજે તો આવું થયું ને, હું ડૂબી ગયો જવાનો હતો, આ નાનાએ મને બચાવ્યો. બધાને નવાઈ લાગી કે આ નાનો કેવી રીતે બચાવી શકે. ત્યારે એક વડીલે કીધું કે આ એટલા માટે બચાવી શક્યો કે એ નાનાને કોઈ કહેનાર નહોતું કે તું તો બહુ નાનો છે, તું કંઈ આ કરી નહીં શકે. આપણે ઘણા બધા કોઈ બહુ બધા કામમાં ના પાડતા હોય છે ને, એટલે આપણું મન ચલિત થઈ જાય છે અને આપણે નથી કરી શકતા. આપણે પોઝિટિવ રહીએ, આપણે મનથી મક્કમ હોઈએ તો વી કેન ડૂ એનીથિંગ. બસ એવી જ રીતે આજે અઘરા આસનો બતાવવાના છે. તમારું મન મજબૂત રાખજો, અમારા આ સ્ટુડન્ટ્સ બહુ જ સરસ આસન કરવાના છે અને એવું તમારે પણ કરવાનું છે. તો જોઈએ આસનો. હવે આપણે જોઈશું કટી ઉત્થાન બે ઈંટ સાથે. તમે જોઈ રહ્યા છો એમ કે આવી રીતે બે ઈંટો મૂકવાની છે અને પાછળની ઈંટ પાસે ઊંધા બેસી જઈશું. હવે બંને હાથને પાછળ જમીન પર મૂકીશું, કમરને સહેજ ઉપર કરીને તમારો હિપ્સનો જે ભાગ છે એ ઈંટ ઉપર આવશે. ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી લોઅર બેકનો પાર્ટ નથી મૂકવાનો, હિપ્સનો ભાગ મૂકવાનો છે ઈંટ ઉપર. હવે બંને હાથને થોડાક દૂર લઈ જઈને આગળની જે ઈંટ છે એના પર અપર બેક આવવી જોઈએ. શરીરને એ રીતે ગોઠવી દઈશું, માથું લટકતું રહેશે, આંખો ખુલ્લી રહેશે, ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ રહેશે. બંને પગ વાળેલા રહેશે, આ સ્થિતિમાં જો વધારે રોકાવું હોય તો પગ આવી રીતે વાળેલા રાખીશું અને હાથને આ રીતે રિલેક્સ રાખીશું. ઢીંચણ આવી રીતે વાળેલા છે. આપણે જોઈએ છે એમ કે અપર બેકની નીચે ઈંટ છે, ખભા બહારની તરફ છે, માથું ઢળેલું છે, એટલે કે ગળાનો ભાગ સ્ટ્રેચ થાય છે, સર્વાઇકલના ભાગ સંકોચાય છે. ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ છે. એકવાર આ સ્થિતિમાં ગયા પછી તમને ખૂબ આરામ મળે છે. 5 મિનિટથી લઈને 10 મિનિટ સુધી પણ આ સ્થિતિમાં રોકાઈ શકાય છે. ધીમે રહીને હાથના સપોર્ટ સાથે
પાછા આવવાનું છે, શરીરને ઈંટ ઉપરથી ઉઠાવવાનું છે અને પાછળ વજ્રાસનમાં બેસી જવાનું છે. આ બાજુનું મોઢું રાખીને બેસી જઈશું, બંને ઈંટને પાછળ મૂકી દઈશું. આંખો બંધ કરીને હથેળી ખુલ્લી રાખીને ધીમાને ઊંડા શ્વાસ સાથે જે આસન તમે કર્યું છે એનું ચિંતન મનન કરીશું. અને હવે સેતુબંધ સર્વાંગાસન આપણે એમને એમ જોયું જ છે, પણ જે લોકો નથી કરી શકતા, ઈંટ સાથે કેવી રીતે થાય એના માટે એક ઈંટ લઈને તમે તમારી જગ્યા ઉપર સૂઈ જશો. તમારી જમણી બાજુ ઈંટને મૂકી દેશો અને જમીન ઉપર સીધા સૂઈ જશો. બંને ઢીંચણ વાળેલા છે. તમારી જમણા હાથથી ઈંટ પકડીને તમારે કમરને ઉપર ઉઠાવીને કમર નીચે ઈંટ મૂકવાની છે. એટલે કે અગેન, લોઅર બેક નીચે નહીં, હિપ્સ નીચે મૂકવાની છે. એટલે કે તમારો જે કમરનો ખાડો છે ત્યાં નથી મૂકવાની, બરાબર બટક્સ નીચે, હિપ્સ નીચે ઈંટ આવે એવો પ્રયત્ન કરવાનો છે. અગત્યનું એ છે કે તમે જે ઈંટ મૂકી છે એ વાંકી ન વળી જવી જોઈએ. સહેજ ઉપર કરીને શરીરને સેટ કરવાનું છે. પગ વાળેલા જ રહેશે. આપણે જોઈએ છે નાભીનો ભાગ ઉપર આવ્યો છે એટલે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ઓછા થાય છે. અને સેતુબંધ સર્વાંગાસન બધા જ કરતા હોય છે, પણ જ્યારે તમે કમર ઉપર ઊંચકી જ ન શકો ત્યારે આવી રીતે લાકડાની ઈંટ મૂકીને કમરને ઉપર ઉઠાવવાની છે. હવે એક પાદ સેતુબંધ સર્વાંગાસન જોઈશું ઈંટ સાથે. તો હવે બંને હાથથી ઈંટ પકડીશું, બરાબર બેલેન્સ રહે એવી રીતે સૂતા છીએ. ડોક નીચે છે, ખભા નીચે છે, અને હવે જમણા પગને સીધો 90 ડિગ્રી ઉપર કરીશું. આ જ આસન તમે પહેલા પણ જોયું હશે કે ઈંટ વિના જાતે કમરને ઉપર કરવાની હોય છે, પણ તમે લોકો જે નથી કરી શકતા એના માટે અમે ઈંટના સપોર્ટ સાથે ફરીથી આ આસન તમને બતાવ્યું છે. 90 ડિગ્રી પગ ઉપર છે, ઢીંચણમાંથી પગ સીધા છે અને પગના પંજાની આંગળીઓ આકાશ તરફ છે. આકાશ તરફ છે આંગળીઓ, ઉપર તરફ. ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ છે. ધીમે રહીને પગને નીચે લાવીશું. થર્ટી સેકન્ડ્સનો શરીરને આરામ આપીશું, કારણ કે જ્યારે તમે પગ ઉપર લઈ જાઓ છો એની અસર તમારા કમરમાં એટલે કે તમારા કરોડરજ્જુમાં થાય છે, અને કરોડરજ્જુને લઈને જે પણ આસન કરતા હોઈએ ત્યારે બહુ જ ધીરે રહીને મૂવમેન્ટ કરવાની હોય છે. કરોડરજ્જુના મણકા ખૂબ અગત્યના છે, એને સાચવીને દરેક આસન કરવાના હોય છે. તો તમે જોયા આસનો, ઈંટ સાથેના આસનો જોયા. આપણે કટ્યુત્થાન પણ એમને એમ કર્યું છે, સેતુબંધ સર્વાંગાસન પણ એમને એમ કરીએ છે, પણ કમર જ ઉપર ન થાય તો શું કરવાનું? તો આવી રીતે આસન કરવાના. સુકા મેવાનો રાજા બદામ, જેના ગુણો વિશે વાત કરશે ડોક્ટર મીનાશા. નમસ્તે પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર મીનાશા. આજે આપની સાથે વાત કરવાની છું બદામ વિશે. આપણે હંમેશા નાની નાની વાતો સમજતા રહીએ છીએ કે કઈ વસ્તુ સ્વાસ્થ્યવર્ધક છે, કઈ વસ્તુ વધારે ખાવાથી આપણને નુકસાન થઈ શકે, પાણી કેટલું પીવું જોઈએ, આવી ઘણી બધી નાની નાની વાતો આપણે જાણતા રહીએ છીએ. અને એવી જ રીતે આપણા શરીરમાં સ્વસ્થતા જાળવી રાખવા માટે અને આપણી ઉંમરને પણ વધતી પ્રમાણમાં અટકાવવા માટે નટ્સ ઘણા બધા અગત્યના છે.
અને બધા નટ્સમાં આજે હું વાત કરવાની છું આલમંડ એટલે કે બદામ વિશે. બદામ એક એવા નટ્સ છે કે જેની અંદર ખૂબ જ પોષક તત્વો છે. એમાં ચરબી છે પણ એ ચરબી મોનોસેચ્યુરેટેડ ફેટ છે, એટલે આપણા શરીરને નુકસાન નથી કરતી પણ આપણા હૃદયને ફાયદો કરે છે. એની અંદર પ્રોટીન છે, રેસા છે, વિટામિન બી 12 છે, રાઇબોફ્લેવિન છે, નિયાસિન છે, વિટામિન ઈ છે. આવી રીતે ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સ અને ગુડ ક્વોલિટી વિટામિન્સ છે કે જે સ્વાસ્થ્યવર્ધક છે. તેમાં જે રેસા છે તે પણ અને પ્રોટીન છે તે બધું આપણા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મોનોસેચ્યુરેટેડ ફેટ આપણા લિપિડ્સને બેલેન્સ કરવામાં અને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે. અને એમાં જે શક્તિ મળે છે તે લાંબા સમય સુધી છે. એવું નથી કે આપણે બદામ ખાધી અને પછી તરત જ ભૂખ લાગી જશે. એવું કહેવાય છે કે જો આપણી પાસે પર્સમાં કે બેગમાં આમ 8-10 બદામ મૂકી રાખી હોય અને એવા સંજોગો બને કે આપણને ભૂખ લાગી હોય અને કંઈ ખાવાનું ન મળે, તો 10-1 બદામ પીએ, એકાદ ગ્લાસ કદાચ મળે તો છાશ કે દૂધ કે કંઈ લઈ લઈએ, એકાદું ફ્રૂટ લઈ લઈએ, તો પછી તમને બીજા 2-3-4 કલાક સુધી ભૂખ ન લાગે. તમારા શરીરને જોઈતા પોષક તત્વો ત્યારે મળી ગયા છે, એટલે તે ખૂબ જ સારું કામ કરે છે. એટલે જે વર્કિંગ પીપલ હોય અને ખાવામાં થોડી ઇરેગ્યુલરિટી હોય તો થોડીક બદામ પોતાની સાથે રાખી શકે છે. બદામ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝથી આપણને રક્ષણ આપે છે, ડાયાબિટીસમાં મદદ કરે છે, ઇમ્યુનિટી વધારે છે, બાળકોને એમના બ્રેઇનના ગ્રોથમાં ખૂબ જ મદદ કરે છે. અને મોટી ઉંમરના લોકો જો નિયમિત બદામ ખાય તો જે બ્રેઇનનું ફંક્શનિંગ હોય છે, આપણા મગજનું જે કાર્યક્ષમતા છે તે જળવાઈ રહે છે. અને એના હિસાબે જે ભૂલવાની બીમારી છે કે પાર્કિન્સનની બીમારી છે તેના સામે પણ રક્ષણ મળી શકે છે. ઇમ્યુનિટી હાઈ રાખવાથી આપણને ઘણી બધી ચેપી રોગો સામે પણ રક્ષણ મળે છે. અને જ્યારે તમે બદામ ખાવ તો ઘણા લોકો એને તળીને ખાતા હોય છે, તળી નાખે અને પછી એમાં મીઠું મરી એવું નાખીને ખાય છે. પણ તમે જ્યારે બદામમાં ઓલરેડી સારું મોનોસેચ્યુરેટેડ ફેટ છે, સારા પોષક તત્વો છે, અને તમે એને તેલમાં કે ઘીમાં કે ગમે તેમાં તળો તો એમાં કેલરી વધી જાય છે. એ જે આપણે તળવાનું માધ્યમ વાપરીએ તે વારંવાર વપરાયેલું હોય તો તેમાં રહેલા જે ઓક્સિડન્ટ્સ છે તે બદામના જે ફાયદા છે તેને એકદમ જ જાણે કેન્સલ કરી નાખે છે. તો બદામ બને તેટલી કાચી ખાવી, શેકેલી ખાવી કે જેમાં બીજું કશું નાખ્યું ન હોય, કે પછી ઇવન તમે પલાળીને, ઘણા લોકો એવું માને છે કે પલાળીને સવારે ખાવી જોઈએ. હવે એ ખાલી પાચન શક્તિ માટે થોડી એના પર ઓછો લોડ પડે, પણ બાકી તમે એમનેમ ખાઓ કે પલાળીને ખાઓ, પોષક તત્વો તમને સરખા જ મળે છે. તો બદામ વધારે પડતી ન ખાવાની, પણ ઘણા બધા લોકોને જે એક ડર હોય છે કે હું બદામ ખાઈશ તો એમાં જે કેલરીઝ છે એનાથી મારું વજન વધે, એવું ડરવાની જરૂર નથી. રાધર જો તમે જોઈતા પ્રમાણમાં બદામ ખાઓ તો એનાથી જે તમને મગજને ખાધાનો સંતોષ મળે છે અને 2-3 કલાક સુધી ભૂખ નથી લાગતી, તો વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. તો બદામ ખાવી જોઈએ, આપણને પોસાય તેટલી ખાવી જોઈએ, પણ નિયમિત ખાવાથી આખા શરીરને મગજથી લઈને ચામડી સુધીની બધા જ અંગોને આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. સ્ત્રી એટલે શણગાર અને શણગાર એટલે સ્ત્રી. કોઈપણ સ્ત્રીના જીવનમાં નવવધુનો શણગાર ખૂબ અગત્યનો હોય છે. તો નવવધુના શણગાર અને મેકઅપ વિશે માહિતી આપશે ઉર્વશી દવે. જે આપણે જોઈએ છે એ એચડી મેકઅપ છે અને વોટરપ્રૂફ મેકઅપ છે, જે અહીંયા ગુજરાતની જે સિઝન છે એને ધ્યાનમાં રાખીને આપણે વોટરપ્રૂફ મેકઅપ કરી રહ્યા છે. મેરેજ બ્રાઇડ જ્યારે હોય ત્યારે એને લગભગ મેકઅપ 10-12 કલાક તો ટકાઈ રાખવાનો છે, એના માટે આપણે વોટરપ્રૂફ મેકઅપ કરીએ છીએ. અમે જે આપ જોઈ રહ્યા છો કે બેઝ કરીને રાખ્યો છે, હવે આપણે આઈ મેકઅપ ચાલુ કરીશું. અત્યારે આપણે જે લગાડી રહ્યા છે તે આઈ બેઝ છે. આપણે જે આઈ મેકઅપ કર્યો છે એને વધારે લોંગ લાસ્ટિંગ રાખવા માટે એના જે કલર લગાડ્યા છે એ પ્રોપર કલર દેખાય એના માટે આપણે પહેલા આઈ બેઝ લગાડીએ છીએ.
સૌથી પહેલા બ્રાઉન કલરથી એક આઈ સોકેટ એરિયા બનાવીએ છીએ, જેનાથી આઈઝ આખી ડિફાઈન થાય. અને ઘણા વખત પહેલા એવું હતું કે મેચિંગ, જેમ કે ગ્રીન કલર છે, રેડ કલર છે, તો એ પ્રમાણે આપણે આઈ શેડ કરતા હતા. પણ આજકાલ સ્મોકી આઈઝ વધારે ચાલે છે, જેમ કે સ્મોકીમાં બ્રાઉન અને બ્લેક કલર યુઝ કરતા હોઈએ છીએ. તો અત્યારે આપણે બ્રાઉન કલરથી સોકેટ એરિયા બનાવીશું અને બ્લેક કલરથી સ્મોકી આઈઝ બનાવીશું. હવે એવું જરૂરી નથી રહ્યું કે રેડ કલર છે તો રેડ જ કલરનો આઈ શેડ આપણે યુઝ કરીશું કે ગ્રીન કલર યુઝ કરીશું. આપણે સ્મોકી આઈઝ બનાવીશું આ નવા ટ્રેન્ડ પ્રમાણે. આપણે આઈ શેડના જે કલર યુઝ કરીએ છીએ વોટરપ્રૂફ છે, અને જે આપણે બેઝ લગાડ્યો છે એનાથી કલર વધારે ડાર્ક લાગશે અને એની જગ્યાથી ખસી નહીં જાય. એટલે ગમે એટલો પસીનો પણ થશે તો આ આઈ મેકઅપ સેટ પણ ઓછો પણ નહીં થાય. ઉપરથી જેમ જેમ ટાઈમ જશે એમ મેકઅપ વધારે સારો લાગશે. અત્યારે આપણે યુઝ કરી રહ્યા છીએ બ્લેક કલર. બ્રાઉન કલરથી એને મર્જ કરીશું. બ્લેક અને બ્રાઉનને પ્રોપર મર્જિંગ કરવાનું છે. સ્મોકી લુક લાગે છે જે અત્યારે આપણે બ્લેક અને બ્રાઉન કલર કરે છે આઈઝમાં, અહીંયા એનાથી એકદમ સ્મોકી લુક લાગશે, એકદમ આઈઝ એકદમ એટ્રેક્ટિવ લાગશે. હવે જે આ એરિયા જે છે ત્યાં આગળ આપણે ગોલ્ડન આઈ શેડ લઈશું, કેમ કે આ જે વર્ક છે એમાં ગોલ્ડ છે બધું, તો આપણે ગોલ્ડન આઈ શેડ યુઝ કરીશું. હવે બ્લેક કલરથી ગોલ્ડ અને બ્લેક જે લાઈન દેખાય છે તેને મર્જ કરીશું. એટલે કોઈ પણ જગ્યાએ એક લાઈન ક્લિયર નહીં દેખાવી જોઈએ, એકદમ મર્જ હોવો જોઈએ આઈ શેડો. ગોલ્ડન હાઈલાઈટર છે જે આઈબ્રોઝની નીચેના પાર્ટમાં આપણે. Thank you.
ઓલવેઝ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે બ્રાઇડલ મેકઅપ કરતા હોઈએ ત્યારે જે પણ પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ બહુ સારી બ્રાન્ડની હોવી જોઈએ અને વોટરપ્રૂફ હોવી જોઈએ, કારણ કે આ મેકઅપમાં કોઈ ટચઅપ કરવા જવાનું નથી હોતું અને લગભગ 15-16 કલાક કે 20 કલાક પણ મેકઅપ રાખવાનો હોય છે. એના માટે જે પણ તમે પ્રોડક્ટ યુઝ કરો એકદમ વોટરપ્રૂફ હોવી જોઈએ. હવે આપણે આઈબ્રો ડિફાઇન કરીશું. આઈબ્રો ડિફાઇનિંગથી પણ આંખોનો શેપ એકદમ ક્લિયર થઈ જશે. તમે એક આંખ જુઓ અને બીજી આઈબ્રોને તમે ચેક કરશો તો ખ્યાલ આવશે કે આઈબ્રો ડિફાઇનિંગથી શું ફરક પડે છે. અને એના માટે પણ આ જે કલર યુઝ કર્યો છે એ વોટરપ્રૂફ છે. ગમે એટલો પસીનો થશે તો પણ આ જે આઈબ્રો પર આપણે જે બ્લેક કલર કે બ્રાઉન કલર કર્યો છે એ રિમૂવ નહીં થાય. અત્યારે જે આ કરી રહ્યા છે એ ગ્લિટર છે, એ અમે જેલ આવે છે એની અંદર મિક્સ કરીને બનાવ્યું છે અને આ સ્પ્રેડ નથી થતું. અત્યારે જ્યારે ભીનું છે ત્યાં સુધી થોડું એને સાચવવું પડે છે અને 5 મિનિટ પછી એકદમ ડ્રાય થઈ જશે અને વોટરપ્રૂફ થઈ જશે. અને આ જે ગોલ્ડન વર્ક છે એને બ્રાઇડલ લુકમાં આ એકદમ બહુ જ ફાઇન લાગે છે. અત્યારે જે આપણે લિપસ્ટિક કરી રહ્યા છીએ એ મેટ લિપસ્ટિક આપણે યુઝ કરી છે, કારણ કે બ્રાઇડને જે આપણે નથ પહેરાઈએ છીએ વારંવાર લિપ્સને ટચ થતી હોય છે, ઘણીવાર બહુ જ મોટી નથ હોય છે તો એ લિપ્સને ટચ થવાથી લિપસ્ટિક ફેલાઈ જતી હોય છે. એટલે ખાસ આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે મેટ લિપસ્ટિક યુઝ કરવી જોઈએ. અને આ જે લિપસ્ટિક છે એ અત્યારે સોફ્ટ લાગે છે પણ 1 કે 2 મિનિટ પછી એકદમ ડ્રાય થઈ જશે. તમે એની પર ટચ કરશો તો પણ એ તમારી ફિંગરપ્રિન્ટ પણ એની પર નહીં આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બ્રાઇડલ કે કોઈ પણ મેકઅપ તમે લોંગ લાસ્ટિંગ ચલાવો હોય તો મેટ લિપસ્ટિક યુઝ કરવી જોઈએ. અને એકદમ તમે જે પણ પ્રોડક્ટ યુઝ કરો છો ફેસ માટે એ બધી જ પ્રોડક્ટ વોટરપ્રૂફ હોવી જોઈએ અને સારી બ્રાન્ડની યુઝ કરવી જોઈએ, કારણ કે ઘણીવાર એનાથી સ્કિનમાં રિએક્શન આવતું હોય છે. એટલે હું દરેકને એ જ સલાહ આપું છું કે બને ત્યાં સુધી જે પણ પ્રોડક્ટ યુઝ કરો એ સારી બ્રાન્ડની યુઝ કરો. અગર મોંઘી હોય તો પણ તમારે તમારી સ્કિનને કોઈ પણ નુકસાન ના થવું જોઈએ એ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે જે આ નથ પહેરાય છે એ લિપ્સને ઘણીવાર ટચ થાય છે, એટલે જ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વોટરપ્રૂફ લિપસ્ટિક અથવા લોંગ લાસ્ટિંગ જે લિપસ્ટિક આજકાલ બજારમાં મળે છે એ યુઝ કરવી જોઈએ. તમે જોઈ શકો છો કે મેકઅપથી કેટલો ફરક પડે છે બિફોર અને આફ્ટર, અને આખો લુક ચેન્જ થઈ જાય છે અને પર્સનાલિટી એકદમ ડિફરન્ટ લાગે છે.